विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में तमारू दरेकनू स्वागत छे। धोरण 7 विषय संस्कृत। तो संस्कृत में आपणे 5 चेप्टर सुधी बधा भणी गया छीए, बराबर। अने स्वाध्याय पोथी में आपणे 5 चेप्टर पूरा थई गया छे। तो आजे आपणे हवे चेप्टर 6 जेनुं नाम छे विज्ञानस्य चमत्काराः, बराबर। तो ई पाठ आपणे ભણીશું। તો પહેલાં પાઠનું વાંચન કરું છું, પછી પાઠનું ભાષાંતર તમને કરાવીશ અને સમજૂતી આપીશ, બરાબર। તો દરેકનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં, દરેક વિદ્યાર્થી સંસ્કૃતની ચોપડી સાથે લઈને બેઠશે, બરાબર। પેજ નંબર 20। તો દરેકનું ધ્યાન પાઠ્યપુસ્તક ઉપર। एतत् विज्ञानस्य युगम्। अत्र तत्र सर्वत्र विज्ञानस्य चमत्कारं वयं पश्यामः। एषः भ्रमणभाषः। जनाः भ्रमणभाषणं परस्परं वार्तालापं कुर्वन्ति। एतत् शीतकम्। जनाः शीतकस्य शीतपेयं जलं पिबन्ति। एतत् सङ्गणकं। यशः सङ्गणकं चालयति। सङ्गणकेन विविधानि कार्याणि सरलं शीघ्रं च भवन्ति। एतत् दूरदर्शनं। जनाः दूरदर्शनं माध्यमेन वार्ताः चलचित्राणि विविधानि कार्यक्रमान् पश्यन्ति श्रवणन्ति च। एतत् विमानम् अस्ति। विमानम् आकाशमार्गे चलति। विमानयात्रा रोमाञ्चं ददाति। विमानेन दूरस्थानस्य यात्रा शीघ्रं पूर्णा भवति। एतत् व्यजनं भ्रमणं करोति। व्यजनं तापं हरति। तो सरस पाठ छे विज्ञाननो चमत्कार, बराबर। विज्ञानस्य चमत्काराः। तो विज्ञान एक चमत्कार रूपी छे, बराबर। केम के तो के विज्ञान द्वारा ઘણા બધા નવા નવા સાધનોનું આવિષ્કાર થયું છે, જેનો આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ, બરાબર। એ સાધનોથી આપણી સમય અને શક્તિનો બચાવ થાય છે, બરાબર। હિન્દીમાં પણ આપણે કાવ્ય ભણ્યા હતા, એમાં પણ વિજ્ઞાનના આવિષ્કારની જય જય કરવામાં આવી હતી કે વિજ્ઞાનથી નવા નવા વૈજ્ઞાનિકોએ નવા નવા સાધનો ઉપકરણોનો વિકસાવ્યા અને જેનો ઉપયોગ આપણે રોજ આપણા જીવનમાં કરીએ છીએ, બરાબર। એનું મહત્ત્વ આપણને સમજાવ્યું, તો આમાં પણ વિજ્ઞાનનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે, બરાબર। તો આપણે પહેલાં ભાષાંતર દરેક વિદ્યાર્થીએ સાથે સાથે લખવાનું છે, બરાબર। ભાષાંતર કઈ રીતે લખશું? તો પહેલાં 2 લીટી આપી છે, તો પહેલાં સંસ્કૃતની 2 લીટી લખજો અને એની બાજુમાં એનું ગુજરાતી ભાષાંતર જે હું લખાવું છું એ દરેક વિદ્યાર્થીએ લખવાનું છે। તો સાથે રફ નોટ અને પેન્સિલ અને પેન, બરાબર। રફ નોટ ને પેન અને સંસ્કૃતની ચોપડી, ત્રણ વસ્તુ સાથે લઈને બેસવાનું છે અને ભાષાંતર સાથે સાથે લખવાનું છે। ભાષાંતર ફરજિયાત લખવાનું છે, કારણ કે પેપરમાં ભાષાંતર 10 માર્કનું પૂછાય છે। ચલો લખો। એતત વિજ્ઞાનસ્ય યુગમ, પહેલાં સંસ્કૃત વાક્ય લખજો, એનું ગુજરાતી છે, આ વિજ્ઞાનનો યુગ છે। પછી અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારાન વયમ પશ્યામહ। તો અત્ર તત્ર એટલે કે અહીં ત્યાં, સર્વત્ર એટલે બધે જ, વિજ્ઞાનસ્ય એટલે કે વિજ્ઞાનનો, ચમત્કારન એટલે ચમત્કાર, બરાબર।
પશ્યામ એટલે વયમ પશ્યામઃ એટલે કે આપણે જોઈએ છીએ, તો એનું ગુજરાતી થશે અહીં ત્યાં બધે વિજ્ઞાનનો ચમત્કાર આપણે જોઈએ છીએ. પછીનું એષઃ ભ્રમણભાષઃ એષઃ ભ્રમણભાષઃ એટલે કે આ મોબાઈલ છે. જો અહીંયા મોબાઈલનું ચિત્ર પણ દોર્યું છે બરાબર, સંસ્કૃતમાં તેને ભ્રમણભાષઃ કહેવાય મોબાઈલને. એષઃ ભ્રમણભાષઃ એટલે કે આ મોબાઈલ ફોન છે. બીજું વાક્ય જનાઃ ભ્રમણભાષેણ પરસ્પરમ વાર્તાલાપમ કુર્વંતિ, લોકો મોબાઈલ ફોન વડે એકબીજા સાથે વાતચીત કરે છે. બરાબર, એનું ભાષાંતર થશે લોકો મોબાઈલ ફોન વડે એકબીજા સાથે વાતચીત કરે છે. પછી નો પેરેગ્રાફ છે એતત શીતકમ, એતત શીતકમ એટલે કે આ ફ્રીજ છે. જો આ ચિત્ર પણ દોરેલું છે ફ્રીજનું, આ ફ્રીજ છે. જનાઃ શીતકસ્ય શીતપેયમ જલમ, એનું ગુજરાતી થશે લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીબંતી એટલે કે પીએ છે, લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીએ છે. બરાબર, ઉનાળો આવે એટલે બધાને ફ્રીજ વગર હાલે નહીં. ફ્રીજમાં આપણે જોઈએ તો બધી વસ્તુનો સંગ્રહ કરી શકીએ, શાકભાજી દૂધ ઘણો ઉપયોગ છે ફ્રીજનો. દુકાનવાળા માટે ફ્રીજ ઉપયોગી છે, વધારે ઉપયોગી છે, કારણ કે ઠંડુ પીણું એમાં જ લોકો રાખી શકે છે. આઈસ્ક્રીમ સોડા બધી જ વસ્તુ એ ફ્રીજમાં રાખી શકે છે અને ફ્રીજમાં એનું લાંબો સમય સુધી આપણે સંગ્રહ કરી શકીએ છીએ, એમાં વસ્તુ ખરાબ થતી નથી. અને ખાસ આપણે ઠંડા પાણી માટે બધા ઘરે ઘરે ફ્રીજનો ઉપયોગ કરે છે. પછી છે એતત સંગણકમ, આ સંસ્કૃત વાક્ય સાથે લખતા જાજો. એતત સંગણકમ આ કમ્પ્યુટર છે. બીજું યશઃ સંગણકઃ ચાલયતિ, સંગણકેન વિવિધાનિ કાર્યાણિ સરળમ શીઘ્રમ ભવંતિ, યશ કમ્પ્યુટર ચલાવે છે. જો આ છોકરો છે એનું નામ શું છે? યશ. એટલે શું કરે છે? એ કમ્પ્યુટર ચલાવે છે. યશ કમ્પ્યુટર ચલાવે છે. કમ્પ્યુટર વડે જાત જાતના કાર્યો સરળતાથી અને ઝડપથી થાય છે. ભાષાંતર લખો ગુજરાતી. કમ્પ્યુટર વડે જાત જાતના કાર્યો સરળતાથી અને ઝડપથી થાય છે. સરળમ એટલે સરળતાથી, શીઘ્રમ એટલે ઝડપથી. તો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરનો ઉપયોગ તો તમને ખબર જ છે, દરેક ક્ષેત્રે આજે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. સરકારી કામ હોય કે કોઈ પણ સ્કૂલમાં ઓફિસમાં દરેક જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ આજે થવા લાગ્યો છે. પોલીસ સ્ટેશન હોય, કોઈ પણ તમે ઓફિસ જુઓ તો દરેકમાં કમ્પ્યુટર હોય જ તે, કારણ કે એમાં સૌથી વધુ માહિતી આપણે સંગ્રહી શકીએ છીએ. બરાબર, અને એનાથી કામ છે એ સરળ થઈ જાય છે અને ઝડપથી થાય છે. દરેક કામ છે એ ઝડપથી થાય, સરળતાથી થાય, અને આપણે સૌથી વધુ એમાં બધું વસ્તુ છે એ સંગ્રહી શકીએ છીએ. બરાબર, એ વિજ્ઞાનનો આવિષ્કાર છે. બરાબર, કમ્પ્યુટર છે એ, મોબાઈલ, ફ્રીજ અને કમ્પ્યુટર, આપણે ત્રણ વસ્તુ જોઈ. હવે આપણે જોઈએ આગળનો પેરેગ્રાફ. એતત દૂરદર્શનમ, આ દૂરદર્શન છે. જનાઃ દૂરદર્શન માધ્યમેન વાર્તાઃ, લોકો દૂરદર્શનના માધ્યમથી ચલચિત્રાણિ વિવિધાન કાર્યક્રમાન, ચલચિત્રો અને જાત જાતના કાર્યક્રમો જુએ છે. સોરી, અહીંયા વચ્ચે એક વાર્તા શબ્દો આવ્યો, એમાં સમાચાર લખવાનું છે. બરાબર,
લોકો દૂરદર્શનના માધ્યમથી સમાચાર, ચલચિત્રો અને જાત જાતના કાર્યક્રમો જુએ છે. તો અહીંયા શું છે? આ ટીવી છે, બરાબર. ટીવીને શું કહેવાય? દૂરદર્શન, બરાબર. સંસ્કૃતમાં એના માટે શબ્દ છે દૂરદર્શન. અંગ્રેજીમાં આપણે ટેલિવિઝન કહીએ, એનું ટૂંકું રૂપ થાય ટીવી. તો એને આપણે સંસ્કૃત ભાષામાં દૂરદર્શન કહીશું, જેમાં આપણને દરેક પ્રકારના સમાચાર મળે છે. દેશ વિદેશમાં થતી બધી માહિતી આપણને સમાચાર સ્વરૂપે એમાં મળે છે. પછી જાત જાતના કાર્યક્રમો આપણે એમાં જોઈ શકીએ છીએ. ટીવી સિરિયલો, પિક્ચરો, પછી જે કાર્યક્રમ પ્રોગ્રામો હોય એ બધું આપણે એમાં જોઈ શકીએ છીએ. એટલે એ આપણું મનોરંજનનું એક સાધન છે, જે એક વિજ્ઞાનનું એક સારું આવિષ્કાર છે. હવે જોઈએ પછીનું. સંસ્કૃત વાક્ય લખજો, સાથે સાથે એનું ભાષાંતર લખજો બધા. એતત વિમાનમ અસ્તિ, આ વિમાન છે. વિમાનમ આતશ માર્ગે ચલતી, વિમાન આકાશ માર્ગે ચાલે છે. વિમાન યાત્રા રોમાંચ દદાતી, વિમાન દ્વારા કરાતો પ્રવાસ રોમાંચ આપે છે. વિમાન દ્વારા કરાતો પ્રવાસ રોમાંચ આપે છે. વિમાનેન દૂર સ્થાનસ્ય યાત્રા શીઘ્રં પૂર્ણા ભવતી, વિમાનથી દૂરના સ્થળની યાત્રા ઝડપથી પૂરી થાય છે. ફરી વખત બોલું છું, વિમાનથી દૂરના સ્થળની યાત્રા ઝડપથી પૂરી થાય છે. વિમાન દ્વારા આપણે દૂરના સ્થળે છે એ ઝડપથી પહોંચી શકીએ છીએ, બરાબર. મોટર દ્વારા, બસ દ્વારા પહોંચતા વાર લાગે, બોટ સ્ટીમર દ્વારા આપણને પહોંચતા વાર લાગે, પણ વિમાન છે એનાથી આપણે ઝડપથી પહોંચી શકીએ છીએ, બરાબર. હવે પછીનું જોઈએ. એતત વ્યજનમ, વ્યજનમ ભ્રમણ કરોતી, વ્યજનમ તાપમ હરતી. એતત વ્યજનમ એટલે કે આ પંખો છે. વ્યજનમ ભ્રમણ કરોતી એટલે કે પંખો ફરે છે. વ્યજનમ તાપ હરતી એટલે કે પંખો તાપ હરે છે. તાપ એટલે ગરમી, બરાબર. પંખો છે એ ગરમીને હરી લે છે અને આપણને હવા આપે છે. તો આ બધી વિજ્ઞાનની શોધખોળ છે, બરાબર. આપણે પાઠમાં કેટલા ઉપકરણો એટલે કે સાધનો જોયા? તો કે છ. પહેલો મોબાઈલ, બીજું ફ્રીજ, ત્રીજું કોમ્પ્યુટર, ચોથું ટેલિવિઝન, પાંચમું વિમાન અને છઠ્ઠું પંખો. તો આ બધા છએ છ ઉપકરણ છે એ આપણા જીવનમાં જરૂરિયાત છે. એના વગર આપણે રહી શકતા નથી. આપણું કામ છે એના વગર પૂરું થતું નથી. દરેક ક્ષેત્રમાં આ બધી જ વસ્તુ છે જરૂરી છે. પંખા વગર પણ આપણને ચાલતું નથી, મોબાઈલ વગર પણ ચાલતું નથી, ફ્રીજ વગર પણ ચાલતું નથી. આજે ઘરે ઘરે પંખો, મોબાઈલ અને ફ્રીજ આ ત્રણ વસ્તુ આપણને ઘરે ઘરે જોવા મળે છે, બરાબર. અને ટીવી પણ ઘરે ઘરે જોવા મળે છે. ભાગ્ય જેવું કોઈ ઘર હોય કે જેના ઘરે ટીવી ન હોય, બાકી બધાના ઘરે ટીવી, ફોન, ફ્રીજ ને પંખો આ ચાર વસ્તુ તો હોય ને હોય જ. તો આપણી જીવન જરૂરિયાત વસ્તુ છે. અને આ બધું ન હોય તો શું થાય વિચારો? વિમાન ન હોય તો, કોમ્પ્યુટરની શોધ ન થઈ હોત તો, મોબાઈલની શોધ ન થઈ હોત તો શું થાત? તો આપણું જે અત્યારે ભારત, આપણી જે પ્રગતિ છે એ ગતિ છે, વિકાસ છે એ ધીમો થઈ જાય, બરાબર. આપણી જેટલી ગતિ આજે આપણો દેશ વિકાસ કરી રહ્યો છે, વિશ્વ બધા, બરાબર, આ બધે છે વિશ્વ લેવલે છે, તો એ બધી જે ગતિ છે એ ધીમી થઈ જાય. તો વિજ્ઞાન છે એ એક ચમત્કાર રૂપી છે, બરાબર. કારણ કે એને ઘણા બધા એવા સાધનો, જીવન જરૂરિયાત ઉપયોગી એવા સાધનોનું એણે આવિષ્કાર કર્યું છે. તો આ પાઠમાં આપણને એ સમજાવવામાં
आव्यु छे। तो जे विद्यार्थीने न समझाय ते फोन करीने मेसेज करीने पूछी शके छे। बरोबर, आजनो होमवर्क छे, दरेक विद्यार्थीए होमवर्क फरजियात लखवानुं छे अने फोटा पाडीने तमारा क्लास टीचरने मोकલવાનું છે। तो આજનો होमवर्क पाठ 6 વિજ્ઞાનસ્ય ચમત્કાર, બરોબર, તેનું સંસ્કૃત અને સાથે સાથે તેનું ભાષાંતર, બરોબર, બંને લખીને મોકલવાનું છે। સંસ્કૃત પણ અને તેનું ભાષાંતર બંને વસ્તુ લખીને ફોટા પાડીને મોકલાવવાનું છે। બરોબર, હવે આવતા પીરિયડમાં આપણે સ્વાધ્યાયપોથી પૂર્ણ કરીશું 6 ચેપ્ટરની। ઓકે, ચલો પછી મળીએ।